हेलो किड्स, हाउ आर यू ऑल फ्रेंड्स। आज आपणे कंईक નવું શીખવાનું છે ફ્રેન્ડ્સ। તમને સ્ક્રીન ઉપર ટુ પિક્ચર્સ આપ્યા હશે ફ્રેન્ડ્સ, એને આપણે પિક્ચર્સ જોઈને રીડ કરવાનું છે કે એ પિક્ચર્સમાં શું શું આપ્યું છે ફ્રેન્ડ્સ। ઓકે ફ્રેન્ડ્સ, તો એ ટુ પિક્ચર્સ કયા છે કહું તમને ફ્રેન્ડ્સ। વન, પહેલા નંબરનું પિક્ચર છે હાઉસ। તમે હાઉસની અંદર રહો છો ને ફ્રેન્ડ્સ, તો એ હાઉસના પિક્ચર જોઈને આપણે સેન્ટેન્સ રીડ કરવાના છે। અને સેકન્ડ નંબરનું છે એલિફન્ટ, એન એલિફન્ટ। સો ફ્રેન્ડ્સ, આજે આપણે ટુ પિક્ચર્સને જોઈને રીડ કરવાના છે સેન્ટેન્સીસ। ઓકે ફ્રેન્ડ્સ, પણ આપણે એ સેન્ટેન્સીસ જાતે બનાવવાના છે, તો હું તમને એ પિક્ચર રીડિંગ કરતા શીખવાડું છું ફ્રેન્ડ્સ। તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ પિક્ચર રીડિંગ। ઓકે ફ્રેન્ડ્સ, સો કિડ્સ, તમે જોઉ છો કયું પિક્ચર આપ્યું છે ફ્રેન્ડ્સ, હાઉસ। આપણે બધા હાઉસમાં રહીએ છીએ ને, વી ઓલ આર લિવિંગ ધ હાઉસ। આપણે બધા હાઉસની અંદર રહીએ છીએ ને ફ્રેન્ડ્સ, સો આના ઉપરથી કયું સેન્ટેન્સ બનશે, ધીઝ ઇઝ અ હાઉસ। શું કહેવાશે, ધીઝ ઇઝ અ હાઉસ, આ ઘર છે ફ્રેન્ડ્સ। હવે ફ્રેન્ડ્સ, આ ઘરમાં તમને શું શું જોવા મળે છે, વિન્ડોઝ છે, ડોર છે, ઉપર ચીમની પણ આપી છે ફ્રેન્ડ્સ, ટ્રીઝ પણ છે, સન પણ છે ફ્રેન્ડ્સ। તો આ બધાનું આપણે સેન્ટેન્સ રીડ કરીએ ફ્રેન્ડ્સ। સો ધીઝ ઇઝ અ હાઉસ, શું બોલાશે ફ્રેન્ડ્સ, ધીઝ ઇઝ અ હાઉસ। પછી વિન્ડોઝ આપી છે, થ્રી છે, કેટલી વિન્ડો છે ફ્રેન્ડ્સ, થ્રી વિન્ડો આપી છે। સો ફ્રેન્ડ્સ, શું બોલાશે, ઇટ હેઝ થ્રી વિન્ડોઝ, શું થશે ફ્રેન્ડ્સ, ઇટ હેઝ થ્રી વિન્ડોઝ। આ તે ઘરમાં કેટલી વિન્ડો છે ફ્રેન્ડ્સ, થ્રી। ઓકે ફ્રેન્ડ્સ, હવે નેક્સ્ટ સેન્ટેન્સમાં આવશે, ડોર આપ્યો છે, સો ફ્રેન્ડ્સ ઇટ હેઝ બિગ ડોર, એ ઘરને બિગ ડોર છે ફ્રેન્ડ્સ, સો ઇટ હેઝ બિગ ડોર, નેક્સ્ટ સેન્ટેન્સ બોલીએ। પછી ચીમની આપી છે, જો ફ્રેન્ડ્સ, સો શું બોલાશે, ધેર ઇઝ અ ચીમની ઓન ધ ટોપ, આ ફૂલ સેન્ટેન્સ રીડ થયું, There is a chimney on the top. Next, tree છે, so there are many trees. એના હાઉસની પાછળ ઘણા ટ્રીઝ આપ્યા છે, સો શું સેન્ટેન્સ રીડ થશે, There are many trees. અને લાસ્ટમાં સન છે ને ફ્રેન્ડ્સ, સો શું રીડ સેન્ટેન્સ રીડ થશે, The sun is શાઇનિંગ ઇન ધ સ્કાય, સન શાઇન કરે છે ને સ્કાયની અંદર, સો શું બોલાશે, ધ સન ઇઝ શાઇનિંગ ઇન ધ સ્કાય। સો ફ્રેન્ડ્સ, આ હાઉસના સેન્ટેન્સીસ ફરી રીડ કરીએ ફ્રેન્ડ્સ, તો મારી સાથે બોલજો બધા, ધીઝ ઇઝ અ હાઉસ, બોલો, ધીઝ ઇઝ અ હાઉસ, ઇટ હેઝ થ્રી વિન્ડોઝ, ઇટ હેઝ થ્રી વિન્ડોઝ, ઇટ હેઝ બિગ ડોર, ઇટ હેઝ બિગ ડોર, નેક્સ્ટ, ધેર ઇઝ અ ચીમની ઓન ધ ટોપ, ધેર ઇઝ અ ચીમની ઓન ધ ટોપ, ધેર આર મેની ટ્રીઝ, શું રીત થશે, ધેર આર મેની ટ્રીઝ, એન્ડ લાસ્ટ, ધ સન ઇઝ શાઇનિંગ ઇન ધ સ્કાય, ફરીથી મારી સાથે બોલો, ધીઝ ઇઝ અ હાઉસ, ઇટ હેઝ થ્રી વિન્ડોઝ, ઇટ હેઝ બિગ ડોર, ધેર ઇઝ અ ચીમની ઓન ધ ટોપ, ધેર આર મેની ટ્રીઝ, ધ સન ઇઝ શાઇનિંગ ઇન ધ સ્કાય। સો ફ્રેન્ડ્સ, આ કયા સેન્ટેન્સ રીડ કર્યા, હાઉસના। હવે ફ્રેન્ડ્સ, નેક્સ્ટ પિક્ચર રીડ કરીએ ફ્રેન્ડ્સ। સો ફ્રેન્ડ્સ,
જુઓ સ્ક્રીન પર શું આપ્યું છે, એલિફન્ટ. શું બોલાય? એન એલિફન્ટ. એલિફન્ટ બિગ એનિમલ છે કે સ્મોલ એનિમલ છે? બિગ એનિમલ છે. તો શું બોલાશે, શું સેન્ટેન્સ થશે? એન એલિફન્ટ ઇઝ અ બિગ એનિમલ. કયું સેન્ટેન્સ બન્યું? એન એલિફન્ટ ઇઝ અ બિગ એનિમલ. નેક્સ્ટ જો, એની આઈઝ, ટુ આઈઝ છે, કેવી છે? સ્મોલ. શું બોલાશે, ઇટ્સ હેઝ ટુ સ્મોલ આઈઝ. શું થશે, ઇટ હેઝ ટુ સ્મોલ આઈઝ. એલિફન્ટને ટુ સ્મોલ આઈઝ છે. વેરી ગુડ. પછી નેક્સ્ટ, ઇયર્સ. એના ઇયર્સ કેવા છે? બિગ બિગ. કેટલા બિગ ઇયર્સ છે? આમાંથી તમારા કોઈને બિગ ઇયર્સ છે? નો, આપણા નહીં હોય. આ તો ખાલી એલિફન્ટના જ બિગ ઇયર્સ છે. તો શું સેન્ટેન્સ થશે? ઇટ્સ ઇયર્સ આર વેરી બિગ. શું થશે સેન્ટેન્સ? ઇટ્સ ઇયર્સ આર વેરી બિગ. વેરી ગુડ. નેક્સ્ટ જોઈએ ફ્રેન્ડ્સ, એની ટેલ છે, એની પૂંછડી છે, શોર્ટ છે કે લોંગ છે ફ્રેન્ડ્સ? હા, શોર્ટ છે. તો શું થશે, ઇટ્સ હેઝ અ શોર્ટ ટેલ. એની પાસે એક નાની પૂંછડી છે. ઇટ્સ હેઝ અ શોર્ટ ટેલ. ઓકે ફ્રેન્ડ્સ. નેક્સ્ટ, એની ટ્રંક છે, સૂંઢ આપી છે. ફ્રેન્ડ્સ, એની સૂંઢ, એનો ઉપયોગ એ શેમાં કરે છે, કોઈને ખબર છે ફ્રેન્ડ્સ? ચલો હું કહું ફ્રેન્ડ્સ. ઇટ્સ યુઝીઝ ઇઝ ટ્રંક ટુ પિકઅપ થિંગ્સ. એ એની ટ્રંકનો ઉપયોગ વસ્તુઓ પકડવામાં કરે છે. ઓકે ફ્રેન્ડ્સ. સો ફ્રેન્ડ્સ, જોયું ને એલિફન્ટ પરથી કેટલા ફાઇન ફાઇન 5 સેન્ટેન્સીસ આપણે બનાવ્યા. તો ચલો હવે એને આપણે નોટબુકમાં લખીએ ફ્રેન્ડ્સ. સો ફ્રેન્ડ્સ, હવે આપણે નોટબુકમાં લખીએ એલિફન્ટ વિશે 5 સેન્ટેન્સ. તો બધાએ મારી સાથે લખવાનું છે. ઓકે ફ્રેન્ડ્સ, લખો. એન એલિફન્ટ લખ્યું બધાએ? ઓકે ફ્રેન્ડ્સ. ફર્સ્ટ, an elephant is a big animal. શું છે? An elephant is a big એનિમલ. સેકન્ડ સેન્ટેન્સ, ઇટ્સ હેઝ ટુ સ્મોલ આઈઝ. એલિફન્ટને બે આઈઝ હોય ને? ઇટ્સ હેઝ ટુ સ્મોલ આઈઝ. થર્ડ સેન્ટેન્સ, ઇટ્સ ઇયર્સ આર વેરી બિગ. એના ઇયર્સ બિગ હોય છે ને? સો ઇટ્સ ઇયર્સ આર વેરી બિગ. ફોર્થ નંબર, ઇટ has a short tail. એને એક નાની પૂંછડી હોય છે ને? ઇટ્સ હેઝ અ શોર્ટ ટેલ. એન્ડ લાસ્ટ, ઇટ્સ યુઝીઝ ઇઝ ટ્રંક ટુ પિકઅપ થિંગ્સ. એની સૂંઢ એ બધી વસ્તુ ઉચકવામાં ઉપયોગ કરે છે ને?
इट्स यूजिस इज स्ट्रॉंग टू पिकअप ध थिंग्स। फ्रेंड्स तमारे आ 5 सेंटेंस જોઈને નોટબુકમાં લખવાના છે। ફરી એકવાર આપણે રીડ કરી લઈએ ફ્રેન્ડ્સ। એન એલિફન્ટ ઇઝ અ બિગ એનિમલ, ઇટ્સ હેઝ ટુ સ્મોલ આઈઝ, ઇટ્સ ઇયર્સ આર વેરી બિગ, ઇટ્સ હેઝ અ શોર્ટ ટેલ, ઇટ્સ યુઝિસ ઇઝ સ્ટ્રોંગ ટુ પિકઅપ ધ થિંગ્સ। ઓકે ફ્રેન્ડ્સ, તો તમે જોઈને લખજો। ઇટ્સ જોયું ને કઈ રીતે પિક્ચર રીડિંગ થાય ફ્રેન્ડ્સ? રીડ કરતા આવડી ગયું ને ફ્રેન્ડ્સ? બોલ્યા ને મારી સાથે? આ પિક્ચર રીડ તમે કરતા રહેજો તો તમને ખૂબ ઝડપથી આવડી જશે ફ્રેન્ડ્સ। બાય બાય।